કોરોનાની મહામારી સામે 21 દિવસના લોકડાઉનના પગલે કાલાવાડ તાલુકાના ગામોમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ તથા તલાટી ક્રમ મંત્રી દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝના બોટલનું વિતરણ કરવામાં આવ્યું. આ માસ્ક તેમજ સેનેટાઇઝની બોટલનું વિનામૂલ્ય ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારી વૈશ્વિક ગંભીર રૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ થઈ ચૂક્યા છે. તેવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઇઝરની અછતનું નિર્માણ થયું છે. સમય અંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવા પ્રયત્નો થઈ રહ્યા છે. સાથોસાથ ગ્રામના પ્રથમ નાગરિક સમાન સરપંચ દ્વારા જણાવ્યું કે હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સ્વચ્છતા જાળવવા તેમજ ઘરે રહેવાની અપીલ કરવામાં આવી. આ સાથે સરપંચે સૌને કલમ 144ની અમલ સહકાર આપવા પણ અપીલ કરી. સરકારી નીતિ નિયમોનો પાલન કરવા, સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યને ધ્યાને રાખી લોકડાઉનનો અમલ કરવા, બહાર ગામ જવું નહીં, 14 એપ્રિલ સુધી કોરોના વાયરસના કારણે જનતા કર્ફ્યુનો આદેશ સરકાર દ્વારા હોવાથી તેનો અમલ સર્વે ગ્રામજનોએ કરવા અપીલ કરવામાં આવી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. કુટુંબ દીઠ 1 સેનેટાઇઝર અને વ્યક્તિ દીઠ માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. મોદી સાહેબના આહવાનનું પાલન કરવામાં આવેલ છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.